લાખો વર્ષોની ઉત્ક્રાંતિ પછી અમે તમને બુદ્ધિ આપી જ્યારે તમને કંઈક શિક્ષણ આપવામાં આવે છે ત્યારે તમારે તેને પકડતા શીખવું જોઈએ છે કે નહીં તો આ સમસ્યા બની ગઈ છે કારણ કે અમે તમને એક ખૂબ જ જટિલ મશીન આપ્યું છે અને તમે યુઝર મેન્યુઅલ વાંચવાની તસદી નથી લીધી તો સદગુરુ જીવનમાં એવો સમય આવે છે જ્યારે હું ઉત્તમ કરું છું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરું છું પરંતુ પછી અચાનક એક લાગણી ઉદ્ભવે છે જે મને કહે છે કે મારું પતન નજીક છે તે મને પરેશાન કરે છે અને કદાચ તમે હમણાં જ આવ્યા હા અને આ લાગણી સિસ્ટમમાં આવતાની સાથે જ મારું પ્રદર્શન ખરેખર કથળવાનું શરૂ થાય છે તેથી સદ્ગુરુ આપણે આ આંતરિક રાક્ષસી અવાજો વિરુદ્ધ કેવી રીતે લડીએ તમારી અંદર કેટલા રાક્ષસો છે મને લાગ્યું કે ત્યાં એક જ રાક્ષસ છે જે તમે છો આપણે ખૂબ સ્પષ્ટ હોવા જોઈએ જો તમે તમારી અંદર બે અવાજો સાંભળી રહ્યા છો એક દેવદૂતનો અવાજ એક રાક્ષસનો અવાજ આનો અર્થ એ નથી કે કંઈક અદ્ભુત થયું છે આનો અર્થ છે કે તમે કાં તો સ્કીઝોફ્રેનિક છો અથવા તમારી અંદર કોઈ ભૂત છે તમારે કામ મનોચિકિત્સક અથવા ભૂવાની જરૂર છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ લોકો ધર્મના નામે આધ્યાત્મિકતાના નામે આધુનિક ઉકેલોના નામે કહેવાતી દરેક વસ્તુના ઉકેલોના નામે કરી રહ્યા છે આ અભિવ્યક્તિ શોધી રહ્યું છે ભારતમાં આ વસ્તુઓ માટે એક વિશાળ શબ્દ ભંડોળ છે જો તમે કોઈને કહો છો ઓહ આ મારો અહંકાર છે મારો અહમ આ કરી રહ્યો છે મારી આત્મા આ છે આ મારું આ છે આ મારું તે છે તો જો તમારી અંદરથી ઘણા લોકો બોલી રહ્યા હોય જો આ એક શરીરમાં ઘણા બધા લોકો અટવાઈ ગયા હોય તો આ બીમારી છે કે નહીં હેલો જો આ શરીરમાં એક કરતાં વધારે છે તો શું આ બીમારી છે કે નહીં એક જ આ શરીર એક માટે જ બનેલું છે કે નહીં જે ક્ષણે ત્યાં બીજું આવે આ એક યુક્તિ છે શરૂઆતમાં તમે આ યુક્તિ વાપરો છો જ્યારે કંઈક સારું થાય અલબત્ત તે હું જ છું જ્યારે કંઈ ના થયું મને ખબર નહીં બીજો કોઈ અવાજ બીજું કોઈ મારો અહંકાર તમામ પ્રકારના અન્ય જીવો જે અસ્તિત્વમાં નથી તમે તમારા મગજમાં નિર્માણ કરો છો તમે તેને આત્મા કહી શકો પરમાત્મા ભગવાન તમારી અંદર બોલે છે શેતાન તમારી અંદર બોલે છે જુઓ જ્યારે પણ લોકોએ કહ્યું ભગવાને મારી સાથે વાત કરી ત્યારે આપત્તિઓ થઈ હા તમે આ જોયું છે એક સમયે અમેરિકાના રાષ્ટ્રપતિએ લગભગ પંદર વર્ષ અથવા અઢાર વર્ષ પહેલાં કહ્યું હતું ભગવાને મને કહ્યું ઓહ શું હોનાર જ છે છ લાખ લોકો મરી ગયા અને આખા રાષ્ટ્રનો નાશ થયો આવી જ વસ્તુઓ કાયમ થાય જ્યારે ભગવાન બોલે છે કારણ કે કારણ કે હું તમને સમજાવવા માંગુ છું કે તે ભગવાનના બોલવા વિશે નથી જ્યારે તમે કંઈક અતાર્કિક અને ગેરવ્યાજબી કહેવા માંગતા હો ત્યારે તમે ભગવાન અને શૈતાનને લાવો છો તો જો ત્યાં એક કરતાં વધુ અવાજ હોય તો તમારે બીજા અવાજોને મારવું પડશે આ માટે તમારે સમજવું જ જોઈએ કે માનવ મગજ જટિલ છે તો આપણે કોણ છીએ તેની જટિલતા આપણી પાસે સૌથી મોટો ઉપહાર છે કે નહીં ત્યાં મગજની જટિલતા છે એ તે છે જે આપણને બનાવે છે આ સૌથી મોટી ભેટ છે પરંતુ આ તે છે જે પ્રત્યેક માનવી ભોગવી રહ્યું છે હું તમને બધાને પૂછું છું છેલ્લી વાર ક્યારે તમારી પર ચાકુથી હુમલો થયો હતો હેલો ના તેઓ ખરેખર તમારી અવગણના કરી રહ્યા છે ઠીક છે છે કદાચ તમારી સાથે થયેલી સૌથી મોટી બાબત એ કે મચ્છર કરડ્યું હતું આ દુઃખનું સ્તર વિશ્વ તમારી ઉપર લાદી રહ્યું છે બાકી બધી વેદના સ્વસહાય સહાય છે કે નહીં તો તમે આ રીતે દુખી કેમ છો

શું તે રાજનૈતિક વિજ્ઞાન છે એક 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 છે છે શું તે ના તો કેવી રીતે તમારી કોલેજમાં ઘુસણખોરી છે તેથી તમે કુદરતી રીતે ઈચ્છો છો કે તમારી બુદ્ધિ તીવ્ર હોય તેનો અર્થ એ કે બુદ્ધિ એ કાપવાનું સાધન છે તે છરી જેવું છે જેટલું તીવ્ર હોય એટલું જ સારું હોય છે કે નહીં તેથી હમણાં લાખો વર્ષોની ઉત્ક્રાંતિ પછી અમે તમને બુદ્ધિ આપી અમારો મતલબ કે હું પ્રકૃતિની બાજુ છું ઠીક છે અમે તમને તે જ મગજ આપ્યું છે અને હવે તમે પોતાને બધી જગ્યાએ કાપી રહ્યા છો અને તમે તેના વિશે ફરિયાદ કરી રહ્યા છો જ્યારે તમને કંઈક તીક્ષ્ણ આપવામાં આવે છે ત્યારે તમારે તેને પકડતા શીખવું જોઈએ છે કે નહીં તમારે તેને કેવી રીતે નિયંત્રિત કરવું તે શીખવું પડશે જો તમે તેને ખોટા છેડે પકડશો અથવા જો તમે બે જવાબદાર રીતે આગળ વધશો તો તમે પોતાને કાપી નાખશો આ બધી વ્યક્તિગત અભિવ્યક્તિઓ છે કોઈક દિવસ મને એવું લાગે છે કોઈ દિવસ મને એવું લાગે છે કે મનુષ્યો અનિવાર્યપણે બધા દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે કોઈ યુદ્ધના ક્ષેત્રમાં છે કોઈ દુષ્કાળના ક્ષેત્રમાં છે હું એવા મનુષ્યોને છોડી દઈશ કારણ કે તે એ અલગ પરિસ્થિતિ છે પરંતુ બાકીના લોકો ફક્ત એક જ વસ્તુ વેઠી રહ્યા છે તેમની પોતાની બુદ્ધિ જો તમે તેમનું અડધું મગજ કાઢી નાખો છો તો તેઓ શાંતિથી બેસશે હા કે ના કોઈ રાક્ષસો નથી ભગવાન નથી અવાજ નથી શાંતિપૂર્ણ

કારણ કે અમે તમને એક ખૂબ જ જટિલ મશીન આપ્યું છે અને તમે યુઝર મેન્યુઅલ વાંચવાની તસદી નથી લીધી અને તમે તેને આંધળી રીતે નિયંત્રિત કરવાના પ્રયાસ કરી રહ્યા છો હવે બધી પ્રકારની વાતો થશે તમારી પોતાની બુદ્ધિએ તમારા જીવનની કમાન લઈ લીધી છે અને તમને નષ્ટ કરી રહી છે તમને એના માટે સહન કરાવે છે જે નથી જો હું તમને એક રૂમમાં એકલા છોડી દઉં છું તો તમે જાતે જ દુઃખી બનવા સક્ષમ છો તો આનો અર્થ એ છે કે તમે ખરાબ સંગમાં છો જો હું તમારી સાથે છું અને તમે સહન કરો તો કદાચ તે હું છું પરંતુ જો તમે એકલા જ હો અને દુઃખી હો તો તમે ખરાબ સંગતમાં છો છે કે નહીં તમારે તે એક વસ્તુ ઠીક કરવી પડશે કે આ આ એક ક્યારેય પોતે ખરાબ સંગત નથી તમારી પાસેની આ એક શ્રેષ્ઠ કંપની આ માટે એક સરળ સારવાર છે સરળ સારવાર ફક્ત આ છે તમે આ બધું જોવાનું શરૂ કરો મારા જીવનમાં જે કંઈ પણ થાય છે સારી વસ્તુઓ થાય છે ખરાબ વસ્તુઓ થાય છે બકવાસ થાય મહાન વસ્તુઓ થાય ભલે ગમે તે થાય અને મારા જીવનમાં જે કંઈ ના પણ થાય તે મારી જવાબદારી છે હવે ફક્ત એક જ વ્યક્તિ રહેશે જો તમે જોશો કે આ મારી જવાબદારી છે તો ત્યાં ફક્ત એક જ વ્યક્તિ રહેશે નહીં તો ભગવાન અહીં બોલશે શૈતાન ત્યાં બોલશે આત્મા અહીંથી બોલશે પરમાત્મા બીજે ક્યાંકથી બોલશે અને તેઓ તમને ગાંડા બનાવી દેશે